વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે દૂધીના શાકની રીટ લઈને આવી છું આ શાક આપણે પ્રેશર કુકરમાં બનાવવાના છીએ તો ફટાફટ બની જશે તો શરૂ કરીશું દૂધીનું શાક બનાવવાનું તો દૂધીના શાક માટે મેં અઢીસો ગ્રામ દૂધી લીધી છે દૂધી આ રીતે કોણી હોય એ રીતની લેવાની એટલે એમાં બીયા ઓછા હોય અને શાક સરસ બને તો દૂધીના આ રીતે આપણે ટુકડા કરી અને એની છાલ કાઢી લઈશું છાલ કાઢી અને આપણે સરસ રીતે ધોઈ અને લુચી લેવાની અને દૂધીને આપણે કાપતા પહેલાં ચાખી લેવાની ઘણી વખત દૂધી પણ કાકડીની જેમ કડવી હોત નીકળે છે એટલે ચાખીને પછી જ ઉપયોગમાં લેવાનો તો દૂધીને મેં આ રીતે છાલ કાઢી લીધી છે અને ધોઈને લૂંચી લીધી છે હવે આપણે સાઈડમાં તેલ ગરમ કરવા માટે મૂકી દઈશું તો પ્રેશર કૂકરમાં આપણે શાક બનાવવાનું છે તો મેં પ્રેશર કુકરમાં બે ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે ગેસની ફ્લેમ મેં ધીમી રાખી છે હવે દૂધીના આપણે આ રીતે નાના નાના ટુકડા કરી દઈશું બહુ મોટા ટુકડા કરીશું તો દૂધીનું શાક ઊભું રહેશે અને લચકા પડતું નહીં બને તો આ રીતે નાના ટુકડા કરી દેવાના આ રીતે હું આખી દૂધીના ટુકડા કરી દઈશ એક બાજુ આપણું તેલ પણ સરસ ગરમ થઈ જશે એટલે આપણે તરત જ શાક વઘારી દઈશું તો દૂધી કપાઈ ત્યાં સુધી તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો એમાં મેં અડધી ટી સ્પૂન રાઈ થોડી હિંગ અને અડધી ટી સ્પૂન જેટલી હળદર વઘારમાં ઉમેરી દીધી છે રાઈ સરસ તતડી ગઈ છે હળદર હંમેશા વઘારમાં જ ઉમેરવાની જેથી કલર સરસ આવે હવે કાપેલી દૂધીના ટુકડા ઉમેરી દીધા છે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું ખૂબ જ ઓછા મસાલામાં એકદમ ટેસ્ટી શાક બનશે સ્વાદ પ્રમાણે મેં મીઠું ઉમેરી દીધું છે હવે આપણે એમાં બાકીના મસાલા પણ ઉમેરી દઈશું આ શાક તમને જે પ્રમાણે રસો પસંદ હોય એ પ્રમાણે પાણી ઉમેરવાનું હવે મસાલામાં મેં એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટેબલ સ્પૂન જીરું પાવડર ઉમેર્યું છે જીરું અમસે જ આગળ પડતું હશે તો શાકનો ટેસ્ટ ખૂબ સરસ આવશે સરસ રીતે મેં મિક્સ કરી દીધું છે હવે આપણે એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તમારે જે પ્રમાણે રસો જોઈએ એ પ્રમાણે પાણી ઉમેરવાનું દૂધીમાંથી પણ પાણી છૂટશે આ હું ભાખરી સાથે ખાવા માટે શાક બનાવવાની છું એટલે રસો હું થોડો ઓછો રાખવાની છું હવે ગળપણ માટે મેં એક ટી સ્પૂન ગોળ ઉમેરી દીધો છે અને હવે સરસ રીતે મિક્સ કરી અને પ્રેશર કૂકર બંધ કરી અને ચાર વિસલ લગાવી દઈશું ચાર વિસલમાં આપણું શાક બનીને તૈયાર થઈ જશે તો ચાર વિસલ થઈ ગઈ છે કૂકર પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો તમને કૂકર ખોલીને હું બતાવી દઉં એકદમ સરસ આપણું લચકા પડતું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દઈશું અને એને સર્વિંગ બાઉલમાં લઈ લઈશું તો આપણું દૂધીનું ચટાકેદાર શાક બનીને તૈયાર થઈ ગયું છે અને દસ જ મિનિટમાં તૈયાર થઈ ગયું છે મેં એને સર્વિંગ બાઉલમાં લઈ લીધું છે તમે આ રીતે શાક બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આ શાક ખીચડી સાથે તો બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો